કોરોનાનો વિસ્ફોટ. આજે આ વર્ષનો સૌથી વધુ આંકડો નોંધાયો. આજે પણ વધુ 17 કેસનો થયો વધારો, જેને દીવની સરકારી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દીવમાં સતત કોરોનાના કેસોમાં વધારો થતા દીવ પ્રશાસન અને દીવની જનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તારીખ 21 એપ્રિલ 2021 રોજ 15 કોરોના પોઝિટિવ કેસ RT-PCRના માધ્યમથી અને 2 કોરોના પોઝિટિવ કેસ રેપિડ ટેસ્ટના માધ્યમથી નોંધાયા છે, જેની જાણકારી દીવ સુપ્રિન્ટેન્ડન્ટ DB આહિરે પ્રેસ નોટ જારી કરી આપી. સાથે 7 કોરોના કેસો નેગેટિવ આવતા અને સ્વસ્થ થતા હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. દીવ જિલ્લામાં કોરોનાના 77 કેસો એક્ટિવ છે અને 2 કોરોનાના કેસોને વધુ સારવાર અર્થે બહાર ખસેડવામાં આવ્યા છે. તે સાથે દીવમાં આજ સુધી 464 કોરોના કેસ નોંધાયા છે અને 385 સ્વસ્થ થઈ ઘરે પહોંચ્યા છે. દીવ જિલ્લામાં આજે ઘોઘલા, વણાકબારા, સાઉદવાડી, બુચરવાડા, ઝોલાવાડી અને દીવમાંથી કોરોનાના કેસો મળી આવ્યા છે, જેથી તે વિસ્તારને દીવ પ્રશાસન દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલ છે. દીવમાં કોરોનાના વધતા કેસોને લીધે દીવ પ્રશાસન દ્વારા તકેદારી રાખવા છતાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને દીવની જનતાએ કોરોના પ્રત્યે જાગૃતતા દાખવી જરૂરી છે. કોરોનાથી સુરક્ષિત રહેવા, સ્વયં જાગૃત થવા અને બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આવશ્યક છે, માસ્ક ફરજિયાત પહેરવું, વારંવાર સેનિટાઈઝર કરવું ખૂબ જ આવશ્યક છે.